आप जो रहा छो वीटीवी न्यूज हूँ छू अपनी साथे भाविका। कोरोना संक्रमण मामले अमदावाद में आश्चर्यजनक दृश्यों जोवा मळ्या। शहर में महानगरपालिका टेस्टिंग सेंटर पर लांबी कतार जोवा मळी रही छे। कोरोना नो संक्रमण वध्यु के लोगों में जागरूकता ते एक मोटो सवाल। कोरोना मामले सरकारी आंकड़ाओ 150 थी 200 नी सरेराश पर होय छे। महानगरपालिका नी आक्रमक टेस्टिंग नीति ने कारणे लाइनो जोवा मळी रही छे। संक्रमण दर मामले हजु पण अमदावादियों में माहिती नो अभाव। अमदावाद ना वस्त्रापुर तड़ाव नी पासे जाहिर टेस्टिंग टेंट पर लाइन लागी छे। અમદાવાદના ટેસ્ટિંગ સેન્ટર પર આપ જોઈ શકો છો લાંબી કતાર જોવા મળી રહી છે। જાગૃતતા જોવા મળી રહી છે કે પછી કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે એક મોટો સવાલ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દીપક સોલંકી પાસેથી। દીપક, કોરોનાના ટેસ્ટિંગ કરવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે, વધુ શું વિગત? કોરોના સંક્રમણ હવે જે દિવસે ને દિવસે વધી રહ્યું છે, જે દ્રશ્યો છે તે અંદર જોવા મળ્યા। વસ્ત્રાપુર ખાતે કેમ્પ બાંધવામાં આવ્યો હતો, તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કોરોના સંક્રમણ વધ્યું તેમાં લોકોની જાગૃતતાને લઈને એક મોટો સવાલ ઉભો થયો છે। કારણ કે સરકારી આંકડાઓ 150 થી 200 સરેરાશ આવતો હશે, પરંતુ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે કેટલી મોટી લાઈન કોરોના ટેસ્ટિંગ માટે જોવા મળી રહી છે। વસ્ત્રાપુર તળાવ પાસે જે જાહેરમાં ટેન્ટ બાંધવામાં આવ્યો હતો તેના આ દ્રશ્યો છે, અને જેમાં મોટા પ્રમાણમાં લોકો જે છે તે લાઈનની અંદર ઉભા રહ્યા છે, એટલે કે જ્યાં તહેવાર નજીક જ આ પ્રકારના દ્રશ્યો શહેરની સ્થિતિ બતાવી રહ્યા છે કે આખરે શહેરમાં જે સાચા આંકડા નથી બતાવવામાં આવતા, અને તેના કારણે જ હાલ તો આ જે લાઈન જોવા મળી રહી છે ત્યારે સાચું ચિત્ર શું સ્પષ્ટ થાય છે તે જોવાનું રહ્યું છે। બિલકુલ દીપક, આભાર જાણકારી બદલ।